ત્યારે કાક બાપુને કંઈક લાગ્યું હશે ત્યારે તેદી દી કવિતા આ તો આઠ વર્ષ પહેલાં કવિતા લખાણી છે અત્યારે નથી લખાણી એણે ગાંધી બાપુને તેદી કવિતા લખીને કીધું હતું કે ધીમો ફેરવ ગાંધી સાંકડો કે એવો ધીમો ને ફેરવ જે જૂનો ઝાકડો હે મહાત્મા ગાંધી આ ચાકડાને ક્યાં ધીમા ઘરે પણ થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખે અને આ ચાકડામાં એને બહુ કાક બાપુએ ભલામણ કરી હતી કે એવા ઘડ જે રે ગોળા ને ઘડ માટલા પણ વલો રાક નો ભેરું લોટ ક્યો નો રહી જાય રે મારા દેશ ના ડાયા એવો ઘડ ધીમો રે ફેરવજે જૂનો ઝાકડો ગોળા એટલે સાંસદ સભ્યો માટલા એટલે ધારાસભ્યો અને રાકનો ભેરું લોટકા એટલે સાહેબ નાનામાં નાનો કાર્યકર આ તારા ચાકડામાં આવું તું વ્યવસ્થિત ઘડીએ વાત આપે જો મારે તમને તમને કહું એમાં એણે બહુ સારી વાત બીજી કરી હતી આ ગાવા બેહું તો લાંબુ થાય પણ ટૂંકું જ કહું એને ભલામણ કરી માટી લેજે જૂની ખાડની એ મહાત્મા ગાંધી એ ગાંધી બાપુ તમે માટી જે લ્યો એ જૂની પરંપરાને માનનારો કોઈ માણા હોય આ ધરતીની સનાતનતાને માનનારો માણા હોય આવી જૂની ખાડની માટી લેજે અને નવા કવાના રેડ જે એમાં નીર રે મારા દેશના ડાયા અને હોહો ગણને આ માટીને ગાળજે જેને બનાવ્યું છે ને હો ગણને એમાં નાની એવી કાકરી નો રહી જાય મારા દેશના ડાયા અને જે માટલામાં કાંકરી રહી જાય ને એ ફૂટું ફૂટી જાય છે એ કાકરીમાં તીંધી એ માટલામાં તીંદી પડી જાય છે અને એ માટલું એવી પરિસ્થિતિમાં થઈ જાય કે એ માટલું તૂટે ને ત્યારે પછી નથી માટલું થઈ શકતું અને નથી ફરીવાર માટી થઈ શકતું ઠીકરા આવીને જગતને ઠેબે આવતા હોય છે માટે ગાંધી બાપુએ કીધું હતું કે આવાને ઘડવામાં ધ્યાન રાખજે અને આજે કિશીભાઈ માટે મારે કહેવું હોય અને એનો જ્યારે આ નવમી વાર પૂર્ણાક આંકડો મારે કેવું છે કે આ વડીલો કરે છે શું 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 કહું કહું કર્યું કર્યું નવડો હતો ને નવડો આ લી આંક ને આમાં નવું નવું હું મળે ને પછી નક્કી ન રહે એક જ નાની વાત નવ હતો ને એને આસડાને ને ઠપાટ મારી આ તેદુનો આઠડો વળી જોઈ નવે આઠને ઠપાટ મારી એટલે આઠે પૂછ્યું કે ભાઈ એ નવેશ

એટલે ઓલો દૂડી દૂડી જ હોય દૂડી કે તું છે ને એકડો છો હું મોટો છો એટલે માર્યો અને ત્યારે એકડાને બગડાને કીધું કે દૂડી તું મારી ઉત્પત્તિ છો હું ન હોત તો તારી ઉત્પત્તિ થાત જ નહીં તને નાના મોટાની ખબર પડે છે કે નહીં એક વત્તા એક એટલે બે થયો હવે એ કહી દે કે હા એકડો હેમાલી થયો તકે ભાઈ ભાઈ એવું તું આધ્યાત્મિકની વાતું ન કર્યું અંકમાં હું મોટો છું એટલે માર્યું એટલે એકડાએ કીધું કાલે એ વાત મૂકું તું અંકમાં મોટો પણ ગાંડા નાનો હોય ને મરાય તો મારે કોને મારો કે શૂન્યને કે શૂન્યને મરાય કે આ મૂર્ખો થામાં નાના હોય ને એને પાહે લેવાય સાહેબ કિરીટિ સાહેબ આપના પિતાશ્રીની મને ખબર છે અને વર્ષોથી આપને હું ઓળખું છું કે તમે નાનાને હારે લીધો છે નાનામાં કચડાયેલો માણસ છેવાડાનો માણસ કોઈ પણ હોય સાહેબ અમે રાતના અમે ગમે ત્યારે અહીંથી નીકળીએ આ માણસ ગમે એટલા થાકેલા હોય વર્ષોનો મારો અનુભવ આપણે ફોન કરીએ ને કે સાહેબ અહીંથી નીકળ્યો છો અમે તો રાતના જ નીકળીએ ઓલા તમે કીધું ને મુખ્યમંત્રી આવ્યા અમારે મવામાં આવ્યા અમારે એક ફાયદો છો તે દુનું ભૂણું મવામાં નથી ગડ્યું બોલો

એટલે બિશારે ભૂલ ને કદાચ ભૂલે થઈ હોય વાત એ કરતો હતો સાહેબ કે રાતે ગમે ત્યારે આવીએ અને ત્યાં બેઠા હોય અને ત્રીજી વાત આમાં જેટલી તાકાત છે ને એટલી ક્ષમા દેવાની પણ તાકાત એનો એનો શ્રુતિબેન એક દાખલો દઉં કે અમે કાર્યક્રમમાં ત્યારે અહીંયા મોરારી બાપુની કથા હતી કેટલા વર્ષ થયા ત્યારે પણ આપ મંત્રી હતા અને હું નવે નવ દિવસ આયા ત્યારે અઠ્ઠાણું માં અને અમે રોજ કાર્યક્રમ બાર એક વાગ્યા સુધી ચાલે પછી અમારો કાર્યક્રમ બે કલાક અમે બેસીએ હું કામ બધું અહીંયા ચડાવવા એટલે અમે કાર્યક્રમમાં બેઠા હતા ક્ષમા કેટલી તાકાત એની અંદરના ગુણની વાત કરું સાહેબ પાર્ટીની વાત નહીં તો સાહેબ બધા કરતા જ હોય પણ તમારા ઉમેદવાર જીતુ બાપુને સારી રીતે ઓળખું છું અને ઓળખતો એ રીતે પણ અમારો એક કાર્યક્રમ ત્યારે શરૂ થઈ ગયેલો અમારા એક કલાકાર કલાકાર્ટેજ ઉપર બોલતા હતા હવે એને ખબર નહીં કે આ કિરીટસિંહભાઈ મંત્રી છે એ પાછો અમારો મોટો કવિ બિચારો સારો માણસ એમાં કઈ ખોટું નહીં મારા કલાકાર કોઈ નબળો હોય જ નહીં હા પણ સવાલ નથી ને પણ એને ખબર નહોતી કે આ સાહેબ મંત્રી છે અત્યારે એને આઈનાત છે ને એવી કાંઈ નહીં પણ એને ડિસ્ટર્બ થયું એટલે એનો મૂળ હું બદલો એ મને ખબર નહીં કોકે વળી લખીને આપ્યું કે મંત્રી સાહેબ આવ્યા છે આપણા આ વિસ્તારના ધારાસભ્ય એટલે એ ટૂંકમાં એવું બોલી ગયા કે ઠોઠ વિદ્યાર્થીને મોનિટર બનાવી દેવાય હાર્યા હોય એના તો મગજ જાય જ તે બાપુ ડાયરો અને સાહેબ એક આમ ઇશારો કર્યો એક વ્યક્તિ ને સામે બોલ્યા નહીં વાત એ થઈ તે દિવસે મને યાદ છે નેવું કવિઓ નેવું કવિઓના પરિવાર બા બાપુજી એટલે વાલીઓનું સ્ટેજ ઉપર એ બા બાપુજીના સન્માન પછી કાર્યક્રમ પત્યો અને બધાને જમવાનું બિલ એમ કહેવાય કે ન્યાલી અપાઈ ગયેલું હતું કે તમે બસો ને સિત્તેર જણાને હોટલે જમાડી લેજો અને અમે કિરીટસિંહ હોટલે બેઠેલા આપડી અને બસો ને સિત્તેર નો પૈસા પણ એને અપાઈ ગયેલા હતા પણ એ જે ભાઈ બોલ્યો હતો ને એ જ મોનિટરિંગ કરતો હતો દૂર ખાટલો નાખીને અને ઓલા ઓલાને બોલાવી મેં ત્યાં કહી દીધું કાઉન્ટર ઉપર કે આમાં ભાઈ બસો ને સિત્તેર જણા કવિઓનો પરિવાર છે એનો એક રૂપિયો લેવાનો નથી ઓલા જમી લીધા પૈસા દેવા ગયા તા કે અમને ના પાડી છે તાકે કોને તક જો સામે બેઠા એને અને ત્યારે ભાઈ ત્યાં આવ્યા અને ન્યા આવીને એટલું કીધું કે મને કે મારા ભાઈ કોણ છે સાહેબ મેં કીધું એ સાહેબ છે મને કે એને પૈસા લેવા મેં કીધું એ ઠોઠ વિદ્યાર્થી નથી ને એટલે તને ના પાડી છે સાહેબ આ મારી હાજરીની વાત આવી કયક જગ્યાએ એટલે એકડા એ બગડાને કીધું કે ગાંડા શૂન્યને ના ના પડાય આની પછી બે મિનિટની એક બીજી વાત કરી દીધા તો તમારો સાયો આવી જાય એક પાંચ જ મિનિટ લેશ પાંચ મિનિટના બે મુદ્દા બહુ સરસ છે હા પણ શૂન્ય વાળી વાત લઈ લો એટલે એકડા કીધું શૂન્ય માર થી નાનું છે ને મરાય કે ના બગડે તો બગડેલો હોય ને એકડા એ કીધું ગાંડો થામા નાનો હોય એને મરાય નહીં એને સાથે લેવાય તાકે એનાથી શૂન્યની શું કિંમત શૂન્યની કોઈ કિંમત ન હોય પણ બોલાવનાર એકડો હોય ને ત્યારે નાના માણસમાં એટલી તાકાત હોય છે કે બોલાવે ને એને દહ ગણો કરી નાખે છે અને ત્યારે એકડો કહે છે લે નાના માણસમાં કેટલી તાકાત થઈ તને દેખાડું એ શૂન્યને લઈ અને એકડા એ બાજુમાં મૂકી દીધું કેટલા થયા નવડેલી ધબધબાટી બોલાવી કે ભાઈ આવો એમ આ બધા પેલા આવવાજ ન દીધા નાના માણસોને પાહે અને એ શૂન્ય લીધા પછી એક મૂક્યો એટલે એકના સીધા દસ અને પાછું એકડે કીધું લે હવે બીજું શૂન્ય પાછો એને ઉપાડીને મૂક્યું તો સીધું દસ ગણો સોના ના શ્રુતિબેન એટલી વાર બેઠા એ પણ જી કારણ કે એટલા કાર્યક્રમો લેવાના છે ના અહીંયા તું બોલી જવું ને ખોટું પછી આપણે હા ઘડીક બોલ લઈને એટલે આવડાનું એક તમને આગળ એક હારા દાંત કઢાઈ દો એટલે તમે હું તમને મળ્યો એ પરમાણ બાકી તો આ બધા કામ કરવાના જ છે ને તમે બધા બધાને આ મારી કરતાં વધારે ઓળખો છો કે આ નવમી ટ્રમ આ ટ્રમ તો જેણે પૂરી કરી વચ્ચે બે વાર આપણને નુકસાન ગયું છે ભાઈ એ મને ખબર છે પણ આ નવનો પૂર્ણાકાક છે એ તમારા હાથની જવાબદારી છે